વેલકમ બાળકો, આપણે પાઠ 6 ભણી રહ્યા છીએ. હવે એમાં આગળ કરવાનું છે, પાના નંબર 91 ઉપર. વાંચો અને ભજો. મમ્મી, આ ડોટ છે એ કહે છે, એ સૂચવે છે, એટલે આપણે એ ડોટ જ્યાં આવે ત્યાં કહે શબ્દ બોલવાનો છે. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી કહે, તો એને બહાર કાઢ ને. તુષાર કહે, એને તેડું તો તે વધારે રડે છે. હવે આમાં ચિત્ર તમને બતાવે છે, મુન્ની છે એ ઘોડિયામાં સૂતી છે, મમ્મી કિચનમાં છે અને તુષાર છે એ ઘોડિયા પાસે ઊભો છે. આમાં તમને ચિત્રમાં ખ્યાલ આવે છે. મમ્મી કહે, એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, હા લૂંટતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ હું લૂછી દઉં. કૌંસમાં બોલે છે, તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવતો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. સરસ મજાની એકબીજા સાથેની વાતચીત છે. એટલે આ વાતચીત ઉપરથી આપણને પ્રશ્ન પૂછવામાં આવશે, તેના તમારે જવાબ આપવાના છે. ચલો બાળકો, આપણે સરસ મજાનું વાંચન કર્યું, બરાબર, મુન્નીનું, તુષાર અને મમ્મીનું. હવે પાના નંબર 92 ઉપર દરેક પ્રશ્નોના આખા વાક્યોમાં બે વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. હવે આમાં એક પ્રશ્ન આપેલો છે, એમાં આખા જવાબ લખવાના છે, એટલે અથવા તેથી બેનો ઉપયોગ આપણે કરવાનો છે અને આખા વાક્ય ફરી વખત લખવાના છે. હું સવાલ નહીં લખું, સીધા જવાબ જ લખીશ, બરાબર. તમારે આ બુક્સમાં સમાશે નહીં, એટલે જે નોટબુક તમે ગુજરાતીની બનાવેલી છે તેમાં તમારે આના આન્સર લખવાના છે. પહેલું, મુન્ની કેમ રડે છે? તો એમાં એટલે અને તેથી એ બે શબ્દનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે બે શબ્દનો ઉપયોગ કરશું. હું સીધા જવાબ લખીશ, એમાં છે, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે. બહાર નીકળવું છે એટલે તે રડે છે. અહીંયા આપણે આ એટલે લખ્યું છે, બરાબર. હવે એનું મેનું બીજું, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે. હવે ત્યાં એટલે આવ્યું છે, હવે આવશે તેથી તે રડે છે. બે શબ્દનો આપણે ઉપયોગ કરી લીધો છે, એટલે અને તેથી. હવે બીજું વાક્ય છે, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તેનો જવાબ લખવાનો છે આપણે, તુષારના હાથ ભીના છે. એની જો તે બીજો, હવે આપણે તેનો ઉપયોગ કરવાનો છે અહીંયા, એટલે તુષારમાં
ના છે, તેથી મુનિ વધારે રડે છે. આમાં તેથી અને એટલે નો ઉપયોગ કર્યો. હવે ત્રીજો છે, તુષાર હાથ શા માટે લૂસતો નથી. ત્રીજું, તુષારને નેપકિન વળતો નથી એટલે હાથ મૂછતો નથી. બીજું વાક્ય બનાવવાનું છે, તુષારને નેપકિન મળતો નથી તેથી હાથ લૂછતો નથી. અહીંયા તેથી આવી ગયું છે. હવે ચોથું છે, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો એનો જવાબ છે, મુનિ તુષારનો હાથ જોડતી નથી. મુનિ તુષારનો હાથ છોડતી નથી. હવે પાંચમો છે, તે નીચે જગ્યા નથી એટલે ઉપર લખું છું. મમ્મી પાસે હાથ મૂછવા ના ગયો. મુનિ
તુષારનો હાથ છોડતી નથી, તેથી તુષાર મમ્મી પાસે હાથ લુછાવવા આવી રીતે આપણે પાંચ વાક્યો પૂરા કર્યા, એટલે અને તેથી. હવે આની પછી જુઓ, વાંચો અને લખો એ આપણે કરવાનું છે. હવે આપણે જોવાનું છે, જુઓ વાંચો અને લખો, એમાં ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? હવે એનો વાક્ય આપણે વર્ણવવાનું છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. બીજું, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તેથી અને એટલે આપણે પાછા બે શબ્દનો ઉપયોગ કરીને આપણે આખું વાક્ય બનાવવાનું છે. હવે પાના નંબર 93 ઉપર પેલું ચિત્ર આપેલું છે, કૃતિકા કેમ રડે છે? હવે એનો જવાબ લખીને આપણે બે વખત તેથી અને એટલેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો આપણે લખવાનું છે, કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. બીજું, કૃતિકાને ભૂખ લાગી છે એટલે રડે છે. બે વાક્યો આવી ગયા, શબ્દ આવી ગયા તેથી અને એટલે. હવે એની નીચે પાછો બીજો પ્રશ્ન છે, વર્ષા કહે છત્રી કેમ ખોલી? કેમ ખોલી છે? કેમ ખોલી છે? આપણને દેખાય છે કે તેને તડકો લાગે છે. પેલું લખશો, વર્ષા બહેનને તડકો લાગે છે તેથી છત્રી ઓલી છે. બીજો વાક્ય બનાવો, વર્ષા બહેનને તડકો લાગે છે એટલે છત્રી ઓછી છે. આમાં તેથી અને એટલે વાક્ય આવ્યું છે. ત્રીજું છે, અંકિત દોડવામાં કેમ જીત્યો? અંકિત જવાબ આવશે, અંકિત આગળ હતો તેથી દોડવામાં જીત્યો. સોરી, અહીંયા દોડમાં આવશે. અંકિત
આ સાઈડના જે ત્રણ પાઠ છે એ અહીંયા આપણે લખ્યા છે, અહીંયા મારે સમાસ છે ને. બાળકો કેમ ખુશ રહ્યા તેનો આન્સર છે પાછો. પેલું બાળકોએ છોકરને જોયો તેથી ખુશ છે. બાળકોએ છોકરને જોયો એટલે ખુશ છે. નરેન્દ્રભાઈ કેમ લક્ષી પડ્યા? તો ચિત્રમાં દેખાય છે કે નરેન્દ્રભાઈને કેળાની છાલ પગમાં આવે છે. એટલે લખો, નરેન્દ્રભાઈ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે તમારે આની તૈયારી કરવાની છે. હવે આવશે પાના નંબર 94. પાના નંબર 94 ઉપર વાંચો, બોલો અને લખો. હવે ઉદાહરણ છે, દવા કેમ લેવી પડે? તો એનો જવાબ છે, તાપ આવ્યો છે તેથી એટલે. હવે આમાં આપણે તેથી અને એટલે બે શબ્દનો ઉપયોગ કરવાનો છે. એવી રીતે બધા પ્રશ્નોના જવાબ આપણે એવી રીતે લખવાના છે. હું લખું છું, તમારે મારી સાથે લખવાનું છે. બ્રશ શા માટે કરીએ છીએ? શું કામ કરીએ આપણે બ્રશ? દાંત ચોખ્ખા રાખવા માટે, ચોખ્ખા રહે, ચોખ્ખા રહે તેથી એટલે. બે લખવાનું છે આપણે, તેથી અને એટલે. બીજું છે, ચોકલેટ કેમ ખરીદી? ચોકલેટ, જવાબ ચોકલેટ ખાવી હતી તેથી એટલે. બે શબ્દનો ઉપયોગ કરવાનો છે આપણે. ત્રીજું, અશ્વિન શા માટે રડ્યો? જવાબ, અશ્વિન પડી ગયો તેથી એટલે. ચોથું, જાગૃતિ શા માટે દોડી? જવાબ,
જાગૃતિને વાંચો બોલો અને લખો એ પાંચ વાક્યોના પ્રશ્નોના જવાબ આપણે લખેલા છે. હવે એની પછીનો પ્રશ્ન છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. આવજો બાળકો. થેન્ક યુ.